પણ એ જ પ્રમાણે સ્થિતિ કદાચ આગામી સમયમાં સામે આવી શકે છે. મહારાષ્ટ્રમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવવામાં આવેલું છે. પંજાબે પોતાનું લોકડાઉન વધાર્યું છે, ત્યારબાદ ઓડિશા અને હવે મહારાષ્ટ્ર. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ આ જાહેરાત કરી છે. 30 એપ્રિલ મતલબ કે એપ્રિલ સુધી આખો આ એક મહિનો લોકડાઉનનો મહારાષ્ટ્રમાં, અને હજુ પણ 2 વીક આ લોકડાઉન આગળ વધારાયું છે. હવે નજર છે ગુજરાત પર. શું ગુજરાતમાં કોઈ જે જિલ્લાઓમાં કોરોના પોઝિટિવ નથી પરંતુ સતર્કતાના ભાગરૂપે શું લોકડાઉન વધારાઈ શકે છે? તમામ ગુજરાતીઓની નજર આ ખબર પર જ છે કે શું ગુજરાતમાં પણ એ લોકડાઉન વધારાઈ શકાય છે કે પછી થોડીક બાબત હળવી કરાશે. પરંતુ હાલમાં જે ખબરો છે એ ખબરો પ્રમાણે 3 રાજ્યો લોકડાઉન વધાર્યું છે, જેમાં મહારાષ્ટ્ર પણ સમાવેશ થયો છે. કારણ કે મહારાષ્ટ્રમાં આખા દેશમાં સૌથી વધારે પરિસ્થિતિ કપરી છે. ત્યાં આંકડાઓ સતત પોઝિટિવ વધી રહ્યા છે, મૃત્યુ ત્યાં વધી રહ્યા છે, અને એટલા જ માટે મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય કર્યો છે. અને 2 અઠવાડિયા સુધી લોકડાઉન વધારાયું છે. મુંબઈથી અમારા સંવાદદાતા અમિત જોશી જોડાઈ ગયા છે. અમિત, ફિલહાલ 30 તારીખ તક ये लॉकडाउन आगे बढ़ाया गया है? अमित जी, अमित तो महाराष्ट्र में 2 वीक सुधी आ लॉकडाउन लंबावायु छे. हमारी साथे हमारा संवाददाता मुंबई थी अमित जुड़ा गया. अमित, 2 वीक आगे बढ़ाया गया है लॉकडाउन? અમિત, આવાજ આ રહી મેરી? પંજાબ અને ઓડિશા પછી મહારાષ્ટ્રમાં આ લોકડાઉન લંબાવાયું છે. મહારાષ્ટ્ર ગુજરાતને અડીને આવેલો આ રાજ્ય છે, અને મુંબઈમાં અનેક ગુજરાતીઓ પણ રહે છે, અને સીધી ખબર ગુજરાતીઓને પણ સ્પર્શી રહી છે. કારણ કે મહારાષ્ટ્ર સાથે ગુજરાતનો નાતો છે, ત્યાં પણ લાખો ગુજરાતીઓ છે, અને ગુજરાતની અડીને આવેલું આ રાજ્ય છે, અને એટલા જ માટે આ ખબર ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. અને 2 વીક 2 અઠવાડિયા સુધી આ લોકડાઉન આગળ વધારાયું છે. શું ગુજરાતમાં વધારાશે? શું ગુજરાત એ જ દિશામાં આગળ વધશે? કારણ કે કોઈ પણ પ્રકારનું રિસ્ક હાલની પરિસ્થિતિમાં લેવાય એવું છે નહીં. અમારા સંવાદદાતા મુંબઈથી અમિત જોડાયા છે. અમિત, 2 વીક આગે બઢાયા હે લોકડાઉન કો? તો એક પછી એક રાજ્યમાં પંજાબ, ઓડિશા અને ત્યાર પછી હવે મહારાષ્ટ્રમાં આ લોકડાઉન આગળ વધારવાનો નિર્ણય કરાયો છે. 2 વીક સુધી એટલે કે એપ્રિલના છેલ્લી તારીખ સુધી. અમિત, આવાજ આ રહી મેરી આપકો? જી બિલકુલ આ રહી હૈ. અમિત, ક્યાં કુછ એસે કારણ હૈ મહારાષ્ટ્ર મેં કે 2 વીક આગે બઢાયા ગયા હૈ લોકડાઉન કો? જી, સબસે પહેલી બાત, પૂરે દેશ મેં સબસે જ્યાદા કોરોના સંક્રમિત લોગ યે મહારાષ્ટ્ર મેં હૈ, ઓર ઉસકે સાથ સાથ જો મુંબઈ જો દેશ કી રાજધાની કહેલાતી હૈ વો કોરોના કેપિટલ બન ચુકી હૈ. પૂરે દેશ મેં પૂરે શહેર દેશ કે જો મહત્વપૂર્ણ શહેર મેં કોરોના સંક્રમિત લોગ નહીં હૈ ઉતને ખાલી મુંબઈ મેં, તો તકલીફે મહારાષ્ટ્ર કે સામને બહોત બડી હૈ. ઓર જૈસે મુંબઈ જૈસે શહેર મેં, પુણે જૈસે શહેર મેં આબાદી બહોત હૈ, ઓર વહાં પે દિન બે દિન કોરોના સંક્રમિત લોગ મિલતે જા રહે હૈ. ઇસલિયે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ને અભી કુછ હી દેર પહેલે ટ્વિટર ફેસબુક સે લાઈવ કરતે સમય યે સાફ કર દિયા હૈ કે 14 એપ્રિલ તક જો લોકડાઉન પૂરે દેશ મેં ડિક્લેર કિયા થા તો મહારાષ્ટ્ર કે બારે મેં યે લોકડાઉન અગલે 30 એપ્રિલ તક રહેગા યે ઉન્હોને સાફ કિયા હૈ. જૈસે આપકો પતા હૈ કે પૂરે દેશ મેં જબ લોકડાઉન ડિક્લેર કિયા થા ઉસકે 2 દિન પહેલે મહારાષ્ટ્ર મેં લોકડાઉન કી શરૂઆત હુઈ થી, ઓર જિસ તરહ સે અભી હાલાત દિખાઈ દે રહે હૈ તો મહારાષ્ટ્ર કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જી ને યે નિર્ણય લિયા હૈ
कि 14 अप्रैल के बाद भी लॉकडाउन जारी रहेगा, 30 अप्रैल तक ये लॉकडाउन रहेगा और उसके बाद धीरे धीरे उसके बारे में सरकार डिसीजन लेगी। बिल्कुल बिल्कुल, आपको बहुत महत्वपूर्ण खबर चाहवार अमित। तो आखिर प्रधानमंत्री मोदी साथ बैठक बाद उद्धव ठाकरे आ निर्णय कर 30 अप्रैल सुधी महाराष्ट्र में लॉकडाउन रहेशे।